વડાપાઉં બનાવવા માટે મેં સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી છે, એમાં કાચા સિંગદાણા આપણે શેકી દઈશું 1 થી 2 મિનિટ માટે. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તમે જોઈ શકો છો ગેસ ધીમા તાપે શેકવાના છે. તાવેતાના મદદથી એ શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી દઈશું. હવે તે જ પેનમાં આપણે આ સૂકા ટોપરાની છીણ છે, જો તમારા ઘરે સૂકું ટોપરું પડ્યું હોય તો મિક્સર જારમાં એને તમે ક્રશ કરીને લઈ શકો છો, નહીં તો તમે કરિયાણાની દુકાનમાંથી લઈને શેકી શકો છો. તો આ મેં 3 થી 4 ચમચી લીધા છે, એને થોડુંક જ આપણે શેકવાનું છે, લાઇટ જ, વધારે શેકવાનું નથી, નહીં તો દાજી જશે. હવે આપણે તે કાઢી દઈશું. હવે સૂકા લસણની કળીઓ છે, આ 15 થી 16 નંગ લસણની કળીઓ છે, એને પણ આપણે 1 મિનિટ માટે શેકી દઈશું. થોડો લાઇટ કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકવાનું છે, વધારે શેકવાનું નથી, એ બધું ધીમા તાપે શેકવાનું છે. તો હવે ગેસ હું બંધ કરી દઈશ, આપણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, શેકાઈ ગયું છે. હવે મિક્સર જારમાં સિંગદાણા લઈશું, લસણ લઈશું અને આ ટોપરાની છીણ લઈશું, બધું મિક્સ કરી દઈશું. હવે તીખું, આ જે કાશ્મીરી જે આ મરચું આવે છે એ નાખ્યું 2 થી 3 ચમચી અને થોડું તીખું એમ મિક્સ મરચું છે આ 2 થી 3 ચમચી. હવે તમે જોઈ શકો છો મિક્સર જારમાં મેં ફેરવી દીધું છે. તો આ રીતની આ સૂકી ડ્રાય ચટણી આ બનાવી દીધી છે આપણે, આ રીતની જ રાખવાની છે. તમે જોઈ શકો છો વધારે ફેરવવાની નથી, તમે હું તમને બતાવું ચમચીના મદદથી જોઈ શકો છો આ રીતની ડ્રાય થશે પછી તમે જોઈ શકો છો. તો આપણે થઈ ગઈ, હવે આપણે લીલી ચટણી બનાવીશું. એમાં તો એમાં જો કોથમીર છે, આદું છે, જીરું છે, સેવ છે, લીંબુ છે, 3 લીલા તીખા મરચા, સેવ ના હોય તમે ગાંઠિયા હોય કાં તો જાડી સેવ હોય, બેસનની સેવ કાં તો પાપડી હોય લઈ શકો છો. તો આ બધું આપણે પાણીથી ધોઈ દેવાની છે. આ કોથમીર બધી સમારી દીધી છે મોટી મોટી મેં, તો હવે પાણીથી હું ધોઈ દઈશ કોથમીર મરચાંને આદુંને બધું. તો 2 થી 3 પાણીએ કોથમીર આપણે વોશ કરી દઈશું, ચોખ્ખી ધોવાઈ જશે. તો હવે મિક્સર જારમાં કોથમીર મરચાં આદુંનો ટુકડો નાખ્યો છે, 1 ચમચી ભરીને જીરું નાખ્યું છે અને આપણે આ સેવ નાખી છે, 3 થી 4 ચમચી સેવ નાખી છે, બેસનની સેવ અને સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ 1 થી 1.5 ચમચી લીંબુનો રસ નાખીશું અને થોડુંક 2 ચમચી પાણી, વધારે પાણી ના નાખતા નહીં તો એકદમ ઢીલી થઈ જશે. હવે મિક્સર જારમાં ફેરવી દઈશું. તો તમે જોઈ શકો છો જો કેટલો સરસ મજાનો કલર આવ્યો, અને જુઓ આ રીતની ઘટ બનશે આપણી ચટણી. તો આપણે તમે બેસનને કોઈ પણ સેવ કાં તો ગાંઠિયા કાં તો પાપડી નાખીને આ ઉપયોગ કરી શકો છો. વાડકીમાં મેં આ ચટણી કાઢી દીધી છે. આ ચટણી તમે કોઈ પણ આપણે આવી સમોસા હોય કે ભજીયા હોય કે વડાપાઉં હોય કે દાબેલી હોય કે સેન્ડવિચ હોય એમાં પણ તમે ખાઈ શકો છો, ફ્રીજમાં પણ રહી શકે છે, બગડતી નથી. તો જોઈ શકો છો કેટલો સરસ મજાનો કલર આવ્યો. હવે બટેકા લીધા છે, 5 થી 6 નંગ બટેકા લેવાના છે, એને આપણે પાણી નાખીને પહેલાં આપણે ધોઈને પછી એ બાફી દેવાના છે. તો તમે જોઈ શકો છો બટેકાની 3 થી 4 સીટી મેં મારી દીધી છે. તો બટેકા આપણે સરસ મજાના બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો બાફેલા બટેકા. તો હવે એને આપણે પહેલાં બટેકા છે એને આપણે એકદમ ભાગી દઈશું કટરથી. તો મિત્રો હું અત્યારે એકદમ કટરથી એકદમ આપણે એકદમ મેસ થઈ જવા જોઈએ, એક ભાગ કાચો ના રહેવો જોઈએ બટેકાનો. તો જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને કોમેન્ટ કરજો પ્લીઝ, અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયો મારો શેર કરજો. તો હવે આપણે નાખીશું 1 ચમચી ભરીને અર્ધર, 1 ચમચી ભરીને તીખું જે લાલ મરચું આવે એ નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડીક સમારેલી કોથમીર નાખીશું. જો તમને લીલા મરચાં ગમતા હોય તો આ ટાઈમે લીલા મરચાં નાખી શકો છો, જો તમને ખાંડ ગમતી હોય તો 1 ચમચી ઝીણી ખાંડ નાખી શકો, ઘણા લોકો નાખતા હોય છે એટલે મેં કીધું. તો તમને જે ગમે તો તમે નાખી શકો છો, લીંબુનો રસ ગમતો તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. તો બધું મેશ કરી દઈશું આવી રીતે કટરથી, એટલે બધું મસાલો આપણો સરસ મજાનો મિક્સ થઈ જશે. તો આ રીતનું આપણે કટરથી આપણે ફેરવતા રહીશું. બટેકા સરસ મજાના ભાગી દીધા છે આપણે. હવે અંદર ગરમ મસાલો, તમારે ગરમ મસાલો, કિચન કિંગ મસાલો તમે નાખી શકો છો. તો આ બટાકા વડા પણ આપણે કહી શકીએ છીએ, જે બટાકા વડાનો જે આપણે બનાવવાના છે એ રીતનું આપણે ગોળા બનાવવાના છે. તો આ રીતનું આપણે મિક્સ કરતા જઈશું.
અને પછી ગોળ 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 આપણે વાળવાના જો સરસ મજાના તમારા મોટા બનાવો તો મોટા નાના બનાવો નાના જો આ રીતના બનાવવાના છે તો બધા હું રેડી કરી દઈશ હાથના મદદથી તો બધા બટાકાવડા તમે જોઈ શકો છો આ રીતના ગોળ હાથથી બનાવીને મેં રેડી કરી દીધા છે તમારે જે સાઈઝના બનાવવા હોય એ રીતના હવે આપણે એક બાઉલમાં એક ખીરું બનાવીશું આ બેસન છે બેસન કાં તો ચણાનો લોટ તમે લઈ શકો છો દોઢ વાડકી જેટલું લીધું છે મેં અડધો નાખીશું એક ચમચી ભરીને સ્વાદ મુજબ મીઠું નાખીશું બેકિંગ સોડા છે થોડા નાખીશું ચપટી જેટલા હવે એ બધું ચમચીના મદદથી આપણે એને મિક્સ કરી દઈશું આપણે ઘણા લોકો અજમો પણ નાખતા હોય તો તમારે નાખવો હોય તો તમે મસળીને થોડો અડધી ચમચી નાખી શકો છો પણ મેં નાખ્યો નથી હવે થોડુંક થોડુંક પાણી નાખીશું અને એકદમ આપણે મિક્સ કરી દઈશું આ ખીરું આપણે તમે ભજીયા બનાવતા હોય છે ને ડુંગળી બટેકાના કે બટાકાવાળા એ રીતનું રાખવાનું છે તમે જોઈ શકો છો બહુ ઢીલું પણ નહીં અને કાઠું પણ નહીં એ રીતનું રાખવાનું છે ખીરું તો તમે જોઈ શકો છો આપણું ખીરું આ રીતનું એકદમ લમ્સ પણ ના પડે ગોટલી પણ ના પડે એ રીતનું જો આટલું આટલું એકદમ સ્મૂથ પેસ્ટ આપણી રેડી થઈ ગયું છે આ રીતનું રાખવાનું છે તમે બેટરથી પણ ફેરવી શકો છો તો તમે હવે જોઈ શકો છો ખીરું રેડી થઈ ગયું છે હવે ગેસ ચાલુ કરીને અમે કઢાઈ મૂકી દીધી છે તેલ ગરમ કરવા તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એક એક ઉતારીશું આ પહેલાં બટાકાવાળા ઉતારી દઈશું આપણે જે અંદર આપણે મૂકીએ ને વડાપાઉંમાં એર્યા તો ગેસ હવે ધીમો રાખવાનો છે તો અંદર ચણામાં રગદોળીને આ જે ગોળા છે એ અંદર આપણે બોળી બોળીને અંદર નાખીશું અને ધીમા તાપે થવા દઈશું કલર ચેન્જ ના થાય ત્યાં સુધી જ આપણે હવે ફેરવતા રહેવાનું છે જારાના મદદથી કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બંને બાજુ આવી રીતે ફેરવતા જવાનું છે અને પછી જારાના મદદથી કાઢી દઈશ તો મારા બધા રેડી થઈ ગયા છે આવી રીતે બટાકાવાળા તમે રેડી તમે જોઈ શકો છો હવે ગેસ બંધ કરી દીધો છે હવે તમે જોઈ શકો છો આ આપણે વડાપાઉંના પાઉં છે જે દાબેલીના પાઉં આપણે વાપરી શકો આ તો વડાપાઉંના તમે સ્પેશિયલ બેકરીમાં મળી જશે તો એને આવી રીતે આડો કટ કરવાનો છે ચપ્પુના મદદથી તમે જોઈ શકો છો આખો આવો કટ હોવો જોઈએ કારણ કે પાઉં બે રીતના હોય છે ઘણા લોકો પાઉંભાજીના પણ પાઉં આપતા હોય છે પણ આ રીતના ગોળ અને મોટી સાઇઝના દાબેલીના પાઉં કે વડાપાઉંના પાઉં કહો તમને બેકરીમાં મળી જશે તો આખો આડો કટ તમારે આવી રીતે કરવાનો તમે જોઈ શકો છો મેં બધી બાજુ આવો આડો કાઢ કરી દીધો છે બધા હું રેડી કરી દઈશ આ રીતનું અને એકદમ તાજા જ પાઉં લાવવાના તો ખાવાનો ટેસ્ટ પણ સારો આવશે મજા આવશે વડાપાઉં ખાવાની તમે જોઈ શકો છો હવે હવે ગેસ ચાલુ કરીને આપણે નોનસ્ટિકની પેન મૂકી દીધી છે તેલ થોડુંક લીધું છે એક ચમચી જેટલું એ સૂકી લસણની જે ડ્રાય ચટણી મેં બનાવી હતી એ નાખી છે હવે થોડું મિક્સ કરી દઈશું અને જે બધા આપણું જે પાઉં છે એને આપણે પહેલાં અંદર ફેરવી દઈશું હાથના મદદથી એકદમ પ્રેસ કરશું એટલે ચટણી અંદર આવી જશે આ બહુ સરસ લાગે છે આ ચટણી અને વચ્ચે આવી રીતે પાઉં મૂકવાનું હું બે રીતના બતાવું જો આ રીતનું ખાવું તો આ રીતનું અને આ ચટણીવાળું ખાવું હોય તો અંદર ચટણી નાખીને પણ ખાઈ શકો છો ઘણા લોકો સોસ નાખીને પણ ખાઈ શકો છો તો આ એક રેડી થઈ ગયું આ બીજું જુઓ તમે બતાવું તમને ચટણી આવી રીતે સૂકી નાખવાની તેલ નાખતું જવાનું અને સૂકી ચટણી નાખતી જવાનું અને બે બાજુ ચટણી ચોપડી દેવાની આ વધારે તીખી છે એટલે થોડી થોડીક હું લગાવું છું વધારે નાખવી તો વધારે પણ નાખી શકો છો આમ વડું દબાઈ દેવાનું હાથના મદદથી તો જોઈ શકો છો આપણું વડાપાઉં રેડી થઈ ગયું તમે ટામેટાનું કેચઅપ કાં તો ચટણી સાથે ખાઈ શકો છો બહુ જ મજા આવશે તમને કેવું લાગ્યું અમદાવાદના વડાપાઉં જો વિડીયો સારો લાગ્યો હોય તો પરી કિચન બ્લોગ્સમાં સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરજો